Hello friends, welcome to my YouTube channel. In today's video, we will discuss about dividend. આપણે કઈ રીતે કહી શકીએ કે કંપનીનું ડિવિડન્ડ સેપ છે, બરાબર છે? એ બહુ અગત્યની વસ્તુ છે. શું કામ કે આપણે જે ચેનલનો બેઝ છે એ પેસિવ ઇન્કમ છે, અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટ જે કરવાના છીએ એ બધી ડિવિડન્ડ કંપનીમાં કરવાના છીએ, બરાબર છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે એ કરવો જોઈએ આપણી જાતને કે આ કંપનીનું જે ડિવિડન્ડ આપે છે તો ડિવિડન્ડની ઇન્કમ જે થશે એ કેટલી સેફ છે, કે કંપની એક વર્ષમાં બે વર્ષમાં ડિવિડન્ડ બંધ તો નહીં કરી દે ને? જો એ કંપની એક બે વર્ષમાં ડિવિડન્ડ બંધ કરી દે તો આપણે બિલકુલ એમાં ઇન્ટરેસ્ટ નથી કંપનીમાં. સો હવે આપણે કઈ રીતે જાણી શકીએ કે એ કંપનીનું ડિવિડન્ડ સેફ છે, બરાબર છે? એ જોતાં પહેલાં હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરો, જેથી વધુ ને વધુ માણસો આપણી ચેનલ સાથે જોડાઈ જાય અને મજા આવે આપને, બરાબર? અને બીજો એનો ફાયદો એ થશે કે તમે સબસ્ક્રાઈબ કરશો તો આપણો જે વિડીયો છે યુટ્યુબના અલ્ગોરિધમમાં ઉપર જ આવશે, અને જેનાથી આપણે ચેનલને થોડો ફાયદો થશે. તો જો તમે આ વિડીયો જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ફટાફટ, અને ચાલો જોઈએ કે ડિવિડન્ડ કંપનીનું સેફ છે કે નહીં, કઈ રીતે આપણે ચકાસી શકીએ. ગમે એ કંપની હોય છે, રાઈટ, એનું ડિવિડન્ડ ગમે ત્યારે કટ કરી શકે. એ એના સ્ટોક હોલ્ડરને પૂછ્યા વગર ગમે ત્યારે કટ કરી શકે. એનું રીઝન શું, મેઇન રીઝન શું છે? કે એનો પે આઉટ રેશિયો વધુ હોય છે, અથવા કંપની સારું પરફોર્મ નથી કરતી હોતી, જેનાથી શું કે એની ઇન્કમ ઓછી હોય છે. જો બધી ડિવિડન્ડમાં આપી દે આપ શેર હોલ્ડરને ડિસ્ટ્રીબ્યુટ કરી દે તો કંપની પાસે શું વધે, બરાબર છે? તો જો એવું કાંઈ પણ કારણ હોય ને તો આપણે ચોક્કસપણે ડિવિડન્ડ ગુમાવશું. તો ખાસ આપણે પહેલાં એ જોવાનું કે કંપની નફો કરે છે કે નહીં. સો સારી ડિવિડન્ડ કંપની ગોતવા માટેના મુખ્ય ત્રણ કારણો છે કે જે બહુ અગત્યના છે. એમાં પહેલું છે, અને સૌથી અગત્યનું જે પહેલું હોય છે ને એ છે, રાઈટ, એ શું છે કે આપણે જોવાનું છે કે કંપની એવરી સિંગલ ઇયર ઇમ્પ્રુવમેન્ટ કરે છે. કેનું ઇમ્પ્રુવમેન્ટ કરે છે? રેવન્યુનું, અર્નિંગ પર શેરનું રેવન્યુનો, કે નેટ પ્રોફિટ બનાવે છે. અને જો બનાવે છે તો દર વર્ષે વધતો જાય છે કે ઘટતો જાય છે, અપ ટ્રેન્ડ હોય છે કે ડાઉન ટ્રેન્ડ હોય છે, બરાબર છે? એટલીસ્ટ આપણે છેલ્લા 3 વર્ષથી જોવાનું. કે એ માહિતી આપણે ક્યાં મળશે? તો કે ઘણી વેબસાઇટ અવેલેબલ છે. યાહુ ફાઇનાન્સ છે, જે હું પર્સનલી યુએસ માટે હું અહીંયા પ્રિફર કરું છું, કે હું યુઝવલી જોવા માટે સૌથી પહેલું કામ શું કરું, યાહુ ફાઇનાન્સમાં જાઉં અને જોઉં કે કંપનીનું રેવન્યુ છેલ્લા 3 વર્ષથી કઈ બાજુ જાય છે, કઈ ડિરેક્શનમાં જાય છે. જો અપવર્ડ કે દર વર્ષે ઇન્કમ, એની નેટ ઇન્કમ વધતી જાય, ટોટલ રેવન્યુ વધતું હોય તો બહુ સારી સાઇન છે કે શું કામ કે કંપની સારું પરફોર્મ કરે છે, બરાબર છે? અને બીજું મહત્વનું ફેક્ટર છે પે આઉટ રેશિયો. પે આઉટ રેશિયો શું હોય છે? પે આઉટ રેશિયો એટલે કે કંપની જે અર્નિંગ પર શેર, કે જે પર શેરમાં જે કમાઈ છે કંપની, એને આપણે ડિવાઈડ કરી જે કંપની ડિવિડન્ડ આપે છે, યુનો જેટલું અમાઉન્ટનું ડિવિડન્ડ આપે છે, તો એને પે આઉટ રેશિયો મળે. હવે હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું, બરાબર, કે એક કંપની XYZ કંપની છે, એનો અર્નિંગ પર શેર $10 છે, બરાબર છે? કે 10 રૂપિયા ગણી લો, સોરી મારાથી ડોલર બોલાઈ જાય છે, પણ ગણી લો કે 10 રૂપિયા છે. અને એ કંપની શેર હોલ્ડરને કે સ્ટોક હોલ્ડરને 1 રૂપિયો આપે છે દર વર્ષે ડિવિડન્ડ પેમેન્ટ. હવે તો એનો પે આઉટ રેશિયો શું થઈ ગયો? 10 ÷ $1 આપે છે, રાઈટ, એટલે એનો પે આઉટ રેશિયો 10% થયો. શું કામ કે $1 આપે છે, $10 કમાય છે, એમાંથી આપને મળે છે $1, એટલે એનો પે આઉટ રેશિયો થઈ ગયો 10%. હવે 10%વાળી કંપની ગોતવી બહુ થોડીક અઘરી પડે. શું કામ કે એવી બહુ ઓછી કંપની હોય કે જે, પણ આપણે શું જોવાનું કે જે પણ કંપનીનો ડિવિડન્ડનો પે આઉટ રેશિયો 75%થી ઓછો હોય ને, એવી જ કંપની ચૂઝ કરવાની. હવે એનું રીઝન બતાવું. જો પે આઉટ રેશિયો 75%થી ઉપર હોય, બરાબર, લેટ્સ આપણે એક અઝ્યુમ કરી લઈએ કે કંપનીનો પે આઉટ રેશિયો 90% આવ્યું, આપણે કેલ્ક્યુલેટ કર્યું આપણે અર્નિંગ પર શેર ડિવાઈડેડ બાય ધ ડિવિડન્ડ પે આઉટનું, તો એનો પે આઉટ રેશિયો 90% આવ્યો, બરાબર, 90% આવ્યો. તો બેઝિકલી શું છે કે કંપની જે પણ કમાઈ છે ને એમાં 90% તો એના સ્ટોક હોલ્ડરને આપને આપી દે છે. તો હવે કંપની પાસે બચ્યા કેટલા? કે 10% બચ્યા, કે એમાંથી એનો ગ્રો કરવાનો, કે જે પણ કંપનીના પ્લાન છે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરવાનો. તો કંપની પાસે એટલો બધો ફંડ નથી કે એ આ બધું ગ્રોથ અને યુનો કાંઈ પણ પ્લાનિંગ કરી શકે, એટલે
એવી આમાં શું પ્રોબ્લેમ થશે કે થોડાક જ સમયમાં ઈધર કંપની ડિવિડન્ડ કટ કરશે અથવા સાવ બંધ કરી દેશે. આપણે એવું જરાય નથી કરવું. શું કામ કે આપણો મેઇન ગોલ તો પૈસા ડિવિડન્ડમાંથી બનાવવાનો છે, કે મેઇન એટલે કે જ આપણો મૂળ હેતુ, રાઈટ? તો હવે શું વિચારવાનું આપણે? મેં તમને કીધું, જી કંપની 75%થી ઓછું ડિવિડન્ડ પે આઉટ રેશિયો હોય ને એ જ કંપની આપણે કરવાની. સો આપણા પાસે બે કારણ મહત્ત્વના મળી ગયા, બરાબર છે. ત્રીજું એવી ફેક્ટર છે કે બહુ આપણે એના માટે થોડુંક રિસર્ચ કરવું પડે અને આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે ને જોવું પડે, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ આપણે એક વસ્તુ લઈ કે એક કંપની છે કે જેને ઘણા બધા રિટેલ સ્ટોર છે, બરાબર. હવે એ સારું ડિવિડન્ડ આપે છે અને એનું અર્નિંગ પર શેરે વર્ષ બરાબર ચાલે છે, એટલું બધું ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી પણ સ્ટેબલ છે, બરાબર છે. હવે આપણે જોયું એમાં બધું સરસ જ છે કે એનો પે આઉટ રેશિયો 75% આવે છે, અર્નિંગ પર શેર સારું છે અને છેલ્લા 3 વર્ષથી રેવન્યુ એનું સ્ટેબલ છે, બહુ વધતું નથી ને બહુ ઘટતું નથી, એવરેજ ચાલ્યા કરે છે, બરાબર. હવે આપણે જોયું કે એ રિટેલ બિઝનેસમાં છે અને રિટેલ બિઝનેસમાં એ લોકો છેલ્લા 5-10 વર્ષથી એવું બધું કંઈ ચેન્જીસ નથી લઈ આવ્યા. અને હવે આપણે બીજી સાઈડ જોઈ માર્કેટમાં તો અમેઝોન જેવી મોટામાં મોટી કંપની આવવા માંડી છે કે જે બધી બાજુથી એની પાંખ ફેલાવી છે, એને રિટેલ કરવું છે અને બધું કરે છે અને એવી સ્ટ્રોંગ સ્ટ્રેટેજી વાપરે છે કે એ બધા માણસોને અમેઝોનમાંથી જ કે ઓનલાઈન બાય જ કરવું છે, જ્યારે જે આપણી કંપની જે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ એને ઓનલાઈન પ્રેઝન્સ જ નથી. તો હવે આપણે વિચારવાનું કે અત્યારે તો સારું કરે છે, બરાબર છે, નેક્સ્ટ 5-10 યર્સમાં શું થશે? શું કામ કે એ લોકો કાંઈ ઇમ્પ્રુવમેન્ટ કરી શકતા નથી અને અમેઝોન આવી રહ્યા એને કોમ્પિટિશન કરવી એ બહુ હાર્ડ છે, બરાબર છે. શું કામ કે અમેઝોન પાસે બહુ ફંડ છે અને ઘણું બધું કરી શકે છે, એની મેનેજમેન્ટ ટીમ સરસ છે. તો આવા સમયમાં આપણે શું કરવું? કરંટ સિચ્યુએશનમાં ભલે કંપની સારી કરી રહી હોય પણ જો એનું ફ્યુચર આપણે ન દેખાતું હોય તો આપણે એ સ્ટોકમાં જરા ઇન્વેસ્ટ કરવાનું નહીં. શું કામ કે આપણે ખબર છે કે ફ્યુચરમાં ચાન્સીસ છે કે અમેઝોન એનું માર્કેટ કેપ્ચર કરી લેશે અને ડિવિડન્ડ બંધ થઈ જશે. તો આવા સિનેરિયોમાં આ બહુ રેર સિનેરિયો હોય છે, પણ તોય મારો ખાલી ઉદ્દેશ એ જ છે કે તમારે મગજમાં નાખવાનું જ્યારે આપણે સ્ટોક પિક કરતા હોય ને, તો આવું પણ આપણે વિચારવાનું. અને ચોથું અગત્યનું કારણ એ આપણે જોવાનું છે કે કંપનીનો પ્રૂવન રેકોર્ડ ડિવિડન્ડ દેવાનો, બરાબર છે. એટલે આપણે જોવાનું છે કે કંપની કેટલા વર્ષથી ડિવિડન્ડ દઈ રહી છે અને જો દઈ રહી છે તો એવરી યરે ડિવિડન્ડમાં ઇન્ક્રીઝ કરે છે કે નથી કરતું, બરાબર છે. તો આ જે માહિતી છે ને બહુ અગત્યની છે. એનાથી આપણે શું ખબર પડશે કે કંપનીનો પ્રૂવન રેકોર્ડ ખબર પડશે કે કન્સિસ્ટન્ટલી છેલ્લા 5 વર્ષથી જે પણ કંપની ડિવિડન્ડ ઇન્ક્રીઝ કરતી હોય અથવા ડિવિડન્ડ દઈ રહી હોય ને એવી કંપનીમાં જ આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. શું કામ કે એના પાસે પ્રૂવન રેકોર્ડ છે, ટ્રેક રેકોર્ડ છે, રાઈટ? કે છેલ્લી 5 વર્ષથી એટલીસ્ટ મિનિમમ 3-5 વર્ષ દેતું હોય તો આપણે એટલીસ્ટ કન્ફર્મેશન મળે છે કે કંપની ડિવિડન્ડ છેલ્લા 3-5 વર્ષ દઈ રહી છે, પ્લસ એ ડિવિડન્ડ ઇન્ક્રીઝ પણ એવરી યર કરે છે, બરાબર છે. તો એ ખાસ જોવાનું છે સ્ટોક પિક કરતા પહેલાં. સો આજના વિડીયોમાં આપણે શું 4 અગત્યની વસ્તુ જાણવા મળી? નંબર 1, કે કંપની ઇન્ક્રીઝ રેવન્યુ એવરી યર કરે છે કે નહીં. કેટલા વર્ષ આપણે જોવાનું? છેલ્લા 3 વર્ષનું જોવાનું. જો કંપની રેવન્યુ ઇન્ક્રીઝ કરતી હોય, અર્નિંગ પર શેર ઇન્ક્રીઝ થતું હોય છેલ્લા 3 વર્ષથી, તો એ આપણે ચેકમાર્ક કરી દેવાનું, બરાબર છે. હવે બીજું આપણે શું જોયું? કે પે આઉટ રેશિયો. જો કંપનીનો પે આઉટ રેશિયો 75%થી ઓછો હોય તો આપણે એમાંય ચેકમાર્ક કરી દેવાનું. ત્રીજું આપણે શું જોયું? કે કોમ્પિટિશન ફ્યુચરમાં જોવાનું. કંપની અત્યારે સારું કરી રહી છે અને એની જો કરંટ કોમ્પિટિશન છે એટલું બધું યુ નો સારું પરફોર્મન્સ નથી દેતી. જો આઈ મીન બહુ સારી બીજી કંપની હોય અને જે આપણી જે કંપની ચૂઝ કરી છે અને કોમ્પિટિશન દેતી હોય તો આપણે થોડું વિચારવું પડે, બરાબર. અને ત્રીજું શું કર્યું આપણે કે કમિટમેન્ટ. કંપની કેવું કમિટમેન્ટ આપે છે, ડિવિડન્ડ દે છે એના માટે, રાઈટ? તો છેલ્લા 5 વર્ષથી કે 3 વર્ષથી જો ડિવિડન્ડ દેતી હોય અને એવરી યર ડિવિડન્ડ ઇન્ક્રીઝ કરતી હોય ને તો એમાં આપણે ચેકમાર્ક મૂકી દેવાનું. સો આ ટોટલ 4 વસ્તુ છે ને આપણે મગજમાં ઉતારી લેવાની છે કે જ્યારે કોઈ પણ આપણે ડિવિડન્ડ સ્ટોક પીક કરતા હોય ને, જો આ 4 બોક્સ યસ 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 થતા હોય ને તો સમજી લેવાનું કે આપણા પાસે બેસ્ટ સ્ટોક છે, બરાબર છે.
તો હોપ તમને બધાને મારો વિડીયો આજનો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, તો અગેન હું રિક્વેસ્ટ કરું છું ફટાફટ લાઇક બટન અને સબસ્ક્રાઇબ બટન દબાવો અને આપણી ચેનલને મેક્સિમમ શેર મળે એવો પ્રયત્ન કરો. ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.